નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે જે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી MCQની, બરાબર, એને આપણે આગળ વધારીએ. બરાબર, હજી આપણી પાસે બીજા એડવાન્સ લેવલના કેટલાક MCQ છે કે જે તમે સોલ્વ કરશો એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે કે કેવી રીતનું છે. ઓકે, ચાલો આપણે રકમ વાંચીએ શું છે. હાઇડ્રોજન પરમાણુની ભૂમિ અવસ્થાની ઉર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. ભૂમિ અવસ્થાની ઉર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ આપેલી છે. ઇલિયમની સાઈ અવસ્થામાં, સાઈ એટલે કે પરમાણુ કક્ષક, કઈ છે નથી ખબર, અવસ્થામાં છે, જેની ઉર્જા L અને એમનું મૂલ્ય અનુક્રમે -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, 2 છે અને 0 છે. તો નીચેનામાંથી કયું વિધાન સાઈ માટે સાચું? બરાબર, તો પહેલાં આપણે એ હિલિયમની સાઈનું મૂલ્ય શોધવું પડશે. હવે હાઇડ્રોજનની ભૂમિ અવસ્થાની ઉર્જા આપી છે તો હું અહીંયા લખું ને, હાઇડ્રોજન માટે Z=1, Z1 લઈ લ્યો, N1=1 અને ઉર્જા -13.6 આપેલા છે. હવે એવી રીતના આપણે HE+ માટે જોઈ લઈએ તો HE+ માટે Z2=2 થાય, N2 બરાબર તો આપણને ખબર જ નથી, અને ઉર્જા જે E2 છે ને, HE+ની ઉર્જા એ -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ આપી છે. ક્લિયર? તો હવે સૂત્ર વાપરવાનું આપણું જે છે કે E1/E2=Z1^(Z2)^(N2^(N1)^. ચાલો, E1=-13.6 છે, E2=-3.4 થાય, Z1=1^(1), (2^4), N2 આપણે શોધવાના છે અને N1^(1)^(1)^(1). થઈ ગયું ક્લિયર? તો આ 3×12 અને ચોકે 16 થઈ જશે. બરાબર, તો પછી એવા સમયે ટોટલ કેલ્ક્યુલેશન આપણે કરવાની થશે. શું કરવાનું થશે? કેલ્ક્યુલેશન. તો પછી 13.6×4 કરી દઈએ. 13.6×4 કેટલા કરી દેવાના? 4, અને એને ભાગ્યા 3.4 કરીશું એટલે આપણો જવાબ છે ને, N2^(2)=16 આવશે. તો N2=4 આવશે. શું આવશે? 4. તો પછી હું તમને એમ કહું કે HE+ માટે N=4, L=2, સાંભળજો, L=2 અને M=0. ચાલો, એમનું તો આમે કામ નથી, બરાબર, 2 છે એટલે 0, 1, 2, SPD એટલે D. તો એનો મતલબ શું થઈ ગયો કે સાઈ છે ને એ શું છે? 4D છે. શું છે વિદ્યાર્થી મિત્રો? 4D છે. બરાબર, સાઈ શું થઈ જાય? 4D. બરાબર, આ આપણે કેલ્ક્યુલેશન કરી. ઓકે, ચાલો હવે એમાં ઓપ્શન નંબર એ જોઈએ. બરાબર, 1થી વધારે ઓપ્શન સાચા છે આમાં. ચાલો, ઇટ ઇઝ અ 4D સ્ટેટ. તે એક 4D અવસ્થા છે. ચાલો, એનો મતલબ એવો કે આ વિધાન સાચું છે. ચાલો, ઇટ ઇઝ અ 3 રેડિયલ નોડ. તો આપણે Bની ગણતરી કરીએ. B, તો આપણી પાસે રેડિયલ નોડનું સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો? N-L-1, N=4 છે, L=2 છે. બરાબર, 4 માંથી 2 જાય તો 2 માંથી 1 એટલે 1, એટલે જવાબ કેટલો આવ્યો? 1. અહીંયા તો 3 રેડિયલ નોડ કીધું છે, દેટ મીન્સ બીજો ઓપ્શન ખોટો છે. ઓકે, ચાલો, ત્રીજો ઓપ્શન, ઇટ ઇઝ અ 2 એંગ્યુલર નોડ. એંગ્યુલર નોડ એટલે કોણીય નોડ. બરાબર, કોણીય નોડનું સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો? L, L=2 છે.
देट मीन्स सी ऑप्शन साचो छे, क्लियर। अने डी ऑप्शन जो के न्यूक्लियर चार्ज केंद्रीय विजभार एक्सपीरियंस्ड बाय इलेक्ट्रॉन इन दी स्टेट इज लेस देन टू इलेक्ट्रॉन, बराबर, वेर इलेक्ट्रॉन इज द मैग्निट्यूड ऑफ द इलेक्ट्रिक चार्ज, बराबर। हवे तमारे खास जोवानुं के हीलियम छे ने, हीलियम एनी उपर प्लस बे होय, बराबर, उपर धन विजभार केटलो होय, प्लस बे होय ने, अहींया आपणी पासे प्लस वन छे, उपर एची प्लस वन लख्युं छे, बराबर। एटले एनो मतलब एवो थाय के एनो जे न्यूक्लियर चार्ज गणवानो छे, ए न्यूक्लियर चार्ज छे ने, बराबर, ए खास ध्यान में राखवानुं। आ तमे न्यूक्लियर चार्ज जे गणशो ने, ए चैप्टर नंबर 3 मां आवशे, हजी मैं तमने केन्द्रीय विजभार गणता शीखवाड्यो नथी, बराबर। એટલે મારે તમને અત્યારે ખાલી એટલું કહી દેવાનું છે કે આ વિધાન છે ને એ ખોટું છે, બરાબર। ત્રીજા પાઠની અંદર, બરાબર, હું જ્યારે આ ચલાવીશ ત્યારે તમે આ પ્રશ્ન ફરીથી એક વખત જોજો અને સોલ્વ કરજો, એટલે તમારાથી થઈ જશે, બરાબર। એ હું તમને સાથે યાદ પણ કરાવી દઈશ કે જો આવું મેં જેડબલી એડવાન્સના ક્વેશ્ચનમાં કીધેલું તો આ એકથી વધુ ક્વેશ્ચન પ્રશ્નો આન્સર સાચા હોય ને એવો સવાલ કરાયો તો એમાં એ અને સી આન્સર આવશે, શું આવશે, એ અને સી આન્સર, ક્લિયર। ચાલો હવે નેક્સ્ટ જોઈએ, બરાબર, એની પછીનો સવાલ શું કહે છે સાંભળજો। ગ્રાઉન્ડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ઓફ નાઇટ્રોજન એટમ કેન બી રિપ્રેઝન્ટેડ બાય, નાઇટ્રોજનની ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચનાને નીચેનામાંથી સેના દ્વારા રજૂ કરી શકાય, બરાબર। તો પછી આપણે અહીંયા સોલ્વ કરવું પડે ને કે નાઇટ્રોજનની ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના, બરાબર, તો ભૂમિ અવસ્થાની જે ઇલેક્ટ્રોન રચના છે, બરાબર, એ શું છે, 1s2 2s2 2p3, ઓકે। ચાલો 1s2 છે તેમાં 1s માં બે ઇલેક્ટ્રોન આવી રીતના વિરુદ્ધ સ્પિનમાં આવે, બરાબર, બરાબર, પછી 2s માં આવી રીતના બે આવે અને 2p માં આવી રીતના 3 આવે, બરાબર, 1 2 અને 3, અથવા આમ પણ હોઈ શકે ને વિદ્યાર્થી મિત્રો, આમ પણ હોઈ શકે ને, બરાબર, આમ પણ હોઈ શકે, કોઈ મોટો પ્રશ્ન નથી, ક્લિયર ને। તો જો પહેલી ગોઠવણી સાચી છે, બીજી ગોઠવણીમાં વચ્ચે આ એક આવી ગયું ને એટલે ઊંડના નિયમનું પાલન થતું નથી, એટલે આ ખોટું છે। ત્રીજી ગોઠવણીમાં પણ વચ્ચે આ એક આવી ગયું ને એટલે એનો મતલબ એવો કે ઊંડના નિયમનું પાલન થતું નથી, એટલે આ પણ ખોટું છે। અને ચોથામાં બધા છે જો, એટલે એનો મતલબ શું થઈ ગયો, ડી। એટલે આન્સરમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો, એ અને ડી, બરાબર। આ એકથી વધુ પ્રકારના વિકલ્પ સાચા હોય ને ત્યાં, ક્લિયર થઈ ગયું, બરાબર, ઓકે, સમજ પડતી હશે દરેક વિદ્યાર્થીઓને। ચાલો હવે એની પછી આપણે છઠ્ઠા ક્વેશ્ચન તરફ આગળ વધીએ, કયા ક્વેશ્ચન તરફ, છઠ્ઠા। ચાલો છઠ્ઠામાં શું છે, વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ, નીચેનામાંથી કયું વિધાન સાચું છે, હું અહીંયા લખી દઉં છું, બરાબર, નીચેનામાંથી કયું વિધાન સાચું છે, બરાબર, એકથી વધારે સાચા હોય એવો સવાલ છે, કયું વિધાન સાચું છે। ચાલો પહેલું, ઇલેક્ટ્રોનિક કન્ફ્યુગરેશન ઓફ ક્રોમિયમ ઇઝ આર્ગોન 3d5 4s1, આર્ગોન અપવાદ છે, બરાબર, એમાં 51નો ચાંદલો મેં કીધેલું એટલે આ વિધાન ટ્રુ છે। ચાલો આગળ વધીએ, હવે એણે એવું કીધું છે બીજામાં કે ચુંબકીય ધ મેગ્નેટિક ક્વોન્ટમ નંબર મે હેવ અ નેગેટિવ વેલ્યુ, એટલે બી વિધાનમાં શું કીધું છે એણે, બી વિધાનમાં અહીંયા હું લખું, બરાબર, બી વિધાનમાં કે ચુંબકીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય, ચુંબકીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય ઋણ હોઈ શકે, વાત સાચી છે, બરાબર, ઋણ હોઈ શકે, ખ્યાલ આવી ગયો, બરાબર, કારણ કે એમ બરાબર +1 -1 -1 આવે જ છે, બરાબર, એટલે આ એક ધ્યાનમાં રાખવાનું, એટલે બીજું વિધાન પણ કેવું છે સાચું। ત્રીજું વિધાન જોઈએ, બરાબર, ઇન સિલ્વર એટમ 23 ઇલેક્ટ્રોન હેવ અ સ્પિન ઓફ 1 ટાઈપ એન્ડ 24 ઇલેક્ટ્રોન ઓફ અપોઝિટ ટાઈપ, એટલે શું કીધું છે કે સિલ્વરના પરમાણુમાં 23 ઇલેક્ટ્રોન એક સ્પિન ધરાવતા અને 24 ઇલેક્ટ્રોન એનાથી વિરુદ્ધ સ્પિન ધરાવતા હોય છે,
હવે આ ક્વેશ્ચન છે ને તમને ક્યારે આવડશે? જ્યારે 12મા ધોરણમાં ડી અને એફ બ્લોક ચાલી ગયો હશે ત્યારે, કેમ કે તમને સિલ્વરની ઇલેક્ટ્રોન રચના લખતા આવડે જ નહીં ને, બરાબર. એ હું તમને ત્રીજા ચેપ્ટરમાં પણ શીખવાડી દઈશ કે સિલ્વર ઝેડ ઇઝ ઇક્વલ ટુ 47 છે, બરાબર. એની ઇલેક્ટ્રોન રચના લખો ને તો શું લખી શકાય? 1s2, 2s2, 2p6, પછી 3s2, પછી 3p6, પછી 3d10, પછી 4s2. આ 30 નંબરના તત્વ સુધી થઈ ગઈ, બરાબર. પછી 4p6, 4s પછી આલ્ફ ભાવમાં જોજો, 4p આવશે. પછી 4d10, તો 30 ને 10 40 ને 46, તો હવે જેની પછી જે આવતું હોય, બરાબર, 5s આવે, તો 5s1. ક્લિયર થઈ ગયું? ઓકે, ચાલો હવે આપણે ચેક કરીએ. 23 ઇલેક્ટ્રોન એક સ્પિન ધરાવતા, જો આમાં એક ઇલેક્ટ્રોન હોય એક સ્પિનવાળો, આમાં એક હોય, આમાં કેટલા હોય? ત્રણ. ત્રણ ઇલેક્ટ્રોન એક હરખી સ્પિનના હોય, આમાં બે હોય, આમાં ત્રણ હોય, આમાં પાંચ હોય, આમાં એક હોય, આમાં ત્રણ હોય, આમાં પાંચ હોય, અને આને આમાં જ ગણી લઈએ, અને આમાં જ ગણી લઈએ. ધારો કે આ બધા ઇલેક્ટ્રોન આવી સ્પિનવાળા છે, બરાબર, પ્લસ વન હાફવાળા. તો 3, 5, 6, 7, 8, 9, 10, 10 ને 5, 15, 15 ને 5, 20, 20 ને 3, 23 ને 24 ને 25. ફરીથી એક વખત એવું હોય તો આપણે વ્યવસ્થિત રીતે ગણી લઈએ કેવી રીતનું છે, જોઈએ. 3 ને 4 ને 5, બરાબર, સોરી અહીંયા ભૂલ કરી છો આપણે, અહીંયા એક જ આવે ને. 3 ને 4 ને 5 ને 6, 6 ને 3, 9, 9 ને 10, 10 ને 5, 15, 15 ને 5, 20 ને 3, 23 ને 24. તેનો મતલબ એવો થઈ ગયો કે 24 ઇલેક્ટ્રોન જે છે, બરાબર, એ એક સ્પિન ધરાવે છે, બરાબર. ચાલો, તો હવે 24 ઇલેક્ટ્રોન જો એક સરખી સ્પિન ધરાવતા હોય તો એનો મતલબ એવો, 47માંથી 24 બાદ કરી દો તો બાકીનું કોણ હોય? 23 હોય. તો 23 ઇલેક્ટ્રોન એક સ્પિન અને 24 ઇલેક્ટ્રોન એનાથી વિરુદ્ધ. ક્લિયર થઈ ગયું? ધારો કે આ 24 ઇલેક્ટ્રોન આવી રીતે આમ ધરાવે છે, તો પછી એનો મતલબ એવો કે 23 ઇલેક્ટ્રોન આમ હોય. ક્લિયર? 24 ઇલેક્ટ્રોનનું મૂલ્ય માઇનસ વન હાફ હોય તો 23 ઇલેક્ટ્રોનનું મૂલ્ય પ્લસ વન હાફ હોય, બરાબર. ધેટ મીન્સ આ ત્રીજું વિધાન છે ને વિદ્યાર્થી મિત્રો, એ પણ કરેક્ટ છે. ત્રીજું વિધાન પણ કેવું છે? કરેક્ટ. હવે ચોથું વિધાન છે ને રેડોક્સ પ્રક્રિયા છે. જેણે બેઝિક કોર્સ કરેલો હશે કૌશલનો, એને કદાચ અત્યારે આવડી જાય, નકર તો પછી એ તમને આવડશે. ઓક્સિડેશન સ્ટેટ ઓફ નાઇટ્રોજન ઇન HN3 ઇઝ -3, બરાબર. HN3માં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા -3 છે, એવું તમને કીધું છે. એને ગણવું હોય તો આમ ગણાય, H+3N ઇઝ ઇક્વલ ટુ 0, કારણ કે NH3 ઉપર કોઈ વીજભાર નથી. ચાલો, હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક તમારે નાઇટ્રોજન અધાતુ તત્વ હોય તો +1 મૂકવાનો, આ રૂલ્સ છે. +1 + 3N = 0, તો 3N = -1, તો N = -1/3 આવે, બરાબર. જ્યારે અહીંયા -3 છે, દેટ મીન્સ આ ડી ખોટું છે. હેલું છે, આવડી જશે, બરાબર. તો આમાં ABC આન્સર આવશે. ક્લિયર? બરાબર છે. ઓકે, ચાલો આગળ. પાંચમો સવાલ, આમાં પણ એકથી વધારે, અને આ ક્વેશ્ચન જ્યારે બોર્ડમાં પૂછાણો હોય ને ત્યારે તમારે બહુ ધ્યાન રાખવું પડે. ચાલો, ધ એનર્જી ઓફ, જો અહીંયા ગુજરાતી કરેલું જ છે, હાઇડ્રોજન પરમાણુની પ્રથમ બોહર કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. પ્રથમ બોહર કક્ષામાં ઉર્જા તમને આપી છે હાઇડ્રોજન માટે. હવે એવું કીધું છે કે હાઇડ્રોજન પરમાણુની ઉત્તેજિત અવસ્થામાં ઉર્જા શોધો. જો ZEE મેઇનમાં પૂછાણો હોય ને તો ઉત્તેજિત અવસ્થા એકની ઉર્જા આપી છે તો તમારે 2 લઈ લેવાય, બરાબર. પણ આમાં તો તમને ZEE એડવાન્સમાં એકથી વધારે જવાબ સાચા છે, તો ઉત્તેજિત અવસ્થામાં 2 આવી શકે, 3 આવી શકે, 4 આવી શકે, 5 આવી શકે, તો તમારે વારાફરતી કેલ્ક્યુલેશન કરવાની, બરાબર. તો પહેલાં આપણે ધારો કે પ્રથમ ઉત્તેજિત અવસ્થા લઈએ, પ્રથમ ઉત્તેજિત અવસ્થા, તો N = 2 લઈ લો. તો N = 2 પ્રમાણે 13.6 ઝેડનો વર્ગ એટલે 1નો વર્ગ અને 2નો વર્ગ 4,
बराबर, चार ताली बार अने 3.2 इलेक्ट्रॉन वोल्ट, देट मीन्स सॉरी 3 × 12 थाई ने, चौके चौके 16 એટલે 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર, એટલે એ ઓપ્શન પણ સાચો છે, બરાબર. હવે એની પછી આગળ વધતું જ જવાનું, બરાબર, તમને આઈડિયા આવી પણ જશે કે હવે આની પછી જવાબ આગળ આવે કે ન આવે. દ્વિતીય ઉત્તેજિત અવસ્થા, તો એન બરાબર 3 લઈ લ્યો, તો ઈ ઇઝ ઇક્વલ ટુ −13.6 ઝેડનો વર્ગ એટલે 1નો વર્ગ અને એનનો વર્ગ એટલે 9, 3નો વર્ગ 9, બરાબર. તો 13.6 ભાગ્યા 9 કરો તો 9 × 1 = 9 થશે, બરાબર. અને એની પછી આપણી પાસે કેટલા વધે 3 × 1 = 4, બરાબર. તો 9 × 5 = 45 થશે એટલે 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ આવે, બરાબર. એટલે તમારો ડી જવાબ પણ આવશે. હવે એનો મતલબ એવો કે આનાથી ઘટતું જ જાય ને, આનાથી કેવું થતું જાય, ઘટતું જાય 1.5 પછી એન, પણ હવે એનથી બી અને સી ઓપ્શન એનથી મોટા છે એટલે એનો મતલબ એવો કે બી અને સી આન્સર આવશે નહીં. ક્લિયર? હું તમને નીટવાળાને પણ આવા એક એમસીક્યુ એટલા માટે કરાવું છું કે નીટમાં છે ને બહુ અઘરા ક્વેશ્ચનો ન આવે, ઓછા આવે, બરાબર. પણ આપણે પ્રેક્ટિસ કરી રાખેલી હોય, આપણે સમજ્યા હોઈએ તો કોઈ પ્રોબ્લેમ ન આવે, બરાબર. ખ્યાલ આવી ગયો, સમજ પડી ગઈ ને? એટલે આ બાબત ધ્યાનમાં લેવાની. ચાલો એની પછી જોવો દરેક વિદ્યાર્થીઓ કે સમ ઓફ, આ લખેલું છે હાઇડ્રોજનના, હાઇડ્રોજનના સમસ્થાનિકમાં ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો સરવાળો જણાવો. જો ઘણા બધા વિદ્યાર્થીઓ કેવી ભૂલ કરશે, હું તમને એવું કહું કે હાઇડ્રોજનનો સમસ્થાનિક છે ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ, તો આ બંનેના ન્યુટ્રોન અને પ્રોટોનનો સરવાળો કરીને જવાબ લાવશે. એવું નહીં, અલગ અલગ પૂછ્યું છે. ડ્યુટેરિયમ એટલે આપણે શું લખીએ? ડી, પરમાણુ ક્રમાંક 1, ભાર 2. ચાલો, પ્રોટોનની સંખ્યા એટલે 1, ન્યુટ્રોનની સંખ્યા એટલે 2માંથી 1 બાદ કરો એટલે 1, અને આનો જે સરવાળો છે સરવાળો થઈ જશે 2, એટલે બી આન્સર પણ પોસિબલ છે. પ્રોટોન પ્લસ ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ 2. હવે ટ્રિટિયમમાં 1T3, એમાં પ્રોટોનની સંખ્યા 1 આવશે, ન્યુટ્રોનની સંખ્યા 2 આવશે, બંનેનો સમ કરી દઈએ આપણે તો જવાબ કેટલો આવે? 3, બરાબર. તો અહીંયા કેટલા આવશે? 3, બરાબર. તમે આનો નાનો સરવાળો કરો તો 3 × 2 કેટલા થાય? 5, બરાબર. 5 ઓપ્શનમાં નથી એટલે સમજ પડી જવી જોઈએ કે અલગ અલગ પૂછેલું છે. 5 ઓપ્શનમાં આપેલું હોય પણ પછી ઘણા બધા ન સમજ પડે તો એ સ્કીપ કરી દે વિદ્યાર્થીઓ, એવું નહીં કરવાનું, એકદમ ઇઝી પ્રશ્ન છે. સમજ પડી દરેક વિદ્યાર્થીઓને? ચાલો હજી એનથી આગળ જોઈએ, બરાબર. ચાલો ત્રીજો પ્રશ્ન છે, શું છે કે ધાતુની સપાટી પર આલ્ફા કણોનો મારો કરવામાં આવ્યો ત્યારે મોટા ભાગના આલ્ફા કણો વરખમાંથી પસાર થઈ ગયા હતા, કારણ કે 1થી વધારે સાચા છે. તો એમાં પહેલું, આલ્ફા પાર્ટિકલ્સ આર મચ હેવીયર ધેન ઇલેક્ટ્રોન, બરાબર. આલ્ફા કણો ઇલેક્ટ્રોન કરતાં ભારે છે, બરાબર. તો આ વિધાન પણ કેવું છે? સાચું છે, બરાબર. કારણ કે જો ઇલેક્ટ્રોન કરતાં ભારે ન હોય વિદ્યાર્થી મિત્રો, ધારો કે ભારે ન હોય, બરાબર, તો છે ને એ પેલા પરમાણુના ગોળામાંથી પસાર થાય ને તો એની અંદરથી બહાર નીકળી શકે નહીં. ચાલો બીજું, આલ્ફા પાર્ટિકલ્સ આર પોઝિટિવ ચાર્જ, આલ્ફા પાર્ટિકલ્સ આર પોઝિટિવ ચાર્જ એટલે નહીં, ધનવીજભારી તો કણો હોય તો એ પસાર થઈ જાય એવું જરૂરી નથી, બરાબર. એટલે બીજું વિધાન કેવું છે? ખોટું. ચાલો ત્રીજું વિધાન, મોસ્ટ પાર્ટ ઓફ એટમ ઇઝ એમ્પ્ટી સ્પેસ, પરમાણુનો મોટા ભાગનો ભાગ ખાલી હતો. 100% રાઈટ, એબ્સોલ્યુટલી રાઈટ. ચાલો પછી ડી, આલ્ફા પાર્ટિકલ્સ મૂવ હાઈલી વેલોસિટી, તમને મેં કીધેલું કે ખૂબ જ ઝડપથી ગતિ કરે ને એટલે પસાર થઈ જાય, બરાબર. એટલે ચોથું વિધાન પણ કેવું છે? સાચું, બરાબર. એક મિનિટ, સોરી, બરાબર. અહીંયા ધ્યાન આપો કે આલ્ફા કણો ખૂબ જ ઝડપથી ગતિ કરતા હતા, બરાબર. ઝડપથી ગતિ કરતા હતા એ વાત સાચી છે, બરાબર. પણ એવું કમ્પલસરી નથી, સોરી હો મારી ભૂલ થઈ, બરાબર. એવું કમ્પલસરી નથી કે બહુ ઝડપથી ગતિ કરતા હોય તો અંદરથી પસાર થઈ જાય. ફૂલ સ્પીડથી જતા હોય ને તમે તરબૂચની અંદરથી પસાર કરો તો ન થાય પસાર,
શું કામ? કારણ કે વેલોસિટી ભલે ને ગમે એવું હોય, પરમાણુનો ભાગ તો ખાલી હોવો જોઈએ ને, બરાબર? એટલે આ ક્વેશ્ચનમાં શું આવશે? એ સી અને ડી, બરાબર? જેડબલઈની વિદ્યાર્થી મિત્રો પેપર સ્ટાઇલ એડવાન્સની ક્યારે ફિક્સ ન હોય, બરાબર? જૂના વર્ષોના પેપરમાં તો ખાલી જગ્યા પણ પૂછાતી, સબ્જેક્ટિવ પ્રશ્ન પણ પૂછાતા, પણ છેલ્લા 4-5 વર્ષથી સબ્જેક્ટિવ ક્વેશ્ચનો નથી આવતા, દાખલા ગણવાવાળા ક્વેશ્ચનો ને એમસીક્યુવાળા વધારે પૂછાય, બરાબર? એટલે મેં તમને છે ને છેલ્લા, ખાસ યાદ રાખજો, 36 વર્ષના બધા સવાલ કર્યા, એમાં ખાલી જગ્યા ખરા ખોટાને એવું નથી કરાવ્યું, બરાબર? કેમ કે એની કાંઈ જરૂર નથી, બરાબર? ચાલો હજી એક આપણી પાસે છે, જો આમાં પણ એકથી વધારે ઓપ્શન છે, સાંભળજો. આ તત્વનો ઘણા તત્વના અપૂર્ણાંકમાં પરમાણુ ભાર આવે એનું કારણ શું? ચાલો, પહેલું કે દે હેવ આઇસોટોપ્સ, તેની પાસે સમસ્થાનિકો હોય છે, અને તમને બધાને ખબર છે કે સમસ્થાનિકનો પરમાણુ ભાર એવરેજ લેવામાં આવે, પહેલા પાઠમાં કરાવવામાં આવ્યું ને, મેં પણ તમને કરાવેલું, બરાબર? એવરેજ લેવામાં આવે, એવરેજ તમે લ્યો, બરાબર, એટલે એ પરમાણુ ભાર અપૂર્ણાંકમાં જ હોય, બરાબર? એટલે પહેલું વિધાન કેવું છે? સાચું. ચાલો બીજું વિધાન જોઈએ. ધેર આઇસોટોપ્સ હેવ નોન ઇન્ટરગલ માસ, તેના સમસ્થાનિકો અપૂર્ણાંકમાં દળ ધરાવે છે, બરાબર? એવું કમ્પલસરી ન હોય, અપૂર્ણાંકમાં હોય પણ ખરા ને ન પણ હોય, તો એના ઉપર કંઈ નોન ઇન્ટીગર માસ આધાર રાખતો નથી. એટલે બી વિધાન કેવું છે? ખોટું. સી વિધાન જો, ધેર આઇસોટોપ્સ હેવ ડિફરન્ટ માસ, હા, તેના સમસ્થાનિકો જુદો જુદો ભાર ધરાવે, જુદો જુદો ભાર ધરાવે એટલે પછી એનો એવરેજ લેવામાં આવે, અને ત્યારે ક્યારેક તમને જવાબ અપૂર્ણાંકમાં મળે. ત્રીજું વિધાન સાચું, બરાબર? ચાલો, ધ કોન્સ્ટિટ્યુશન્સ ન્યુટ્રોન્સ પ્રોટોન્સ એન્ડ ઇલેક્ટ્રોન કમ્બાઈન ટુ ગીવ ફંક્શનલ માસ, એટલે કે અપૂર્ણાંકમાં માસ શોધવા માટે ન્યુટ્રોન પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો ફાળો હોય છે. નહીં, ખોટી વાત છે, માત્ર ને માત્ર ન્યુટ્રોન અને પ્રોટોનનો જ ફાળો હોય, કારણ કે પરમાણુ ભારમાં ઇલેક્ટ્રોન ક્યારેય આધાર રાખતો નથી. સમજ પડી દરેક વિદ્યાર્થીઓને? તો આવો ક્વેશ્ચન તમે પૂછી શકો, લખી શકાય. ચાલો, એની પછીનો નીચેનો પ્રશ્ન પણ જો, એ પણ 1984માં એકથી વધારેમાં પૂછાયેલો છે, બરાબર? ચાલો, એન આઇસોટોન ઓફ જર્મેનિયમ, તો ચાલો જર્મેનિયમમાં ન્યુટ્રોનની સંખ્યા આપણે શોધીએ, તો 76-32 કરીએ તો જવાબ આવે 44, બરાબર? તો ઓપ્શન નંબર 2માં ન્યુટ્રોનની સંખ્યા કેટલી? ઓપ્શન નંબર 2માં ન્યુટ્રોનની સંખ્યા કેટલી? બરાબર, 7માંથી 2 જાય તો 5 અને 7માંથી 3 જાય તો 4, બરાબર? 45 અને આ 44, દેટ મીન્સ આઇસોટોન નથી, બરાબર? ચાલો, ઓપ્શન નંબર બીમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી? તો કે 44, દેટ મીન્સ આ છે, બરાબર? ચાલો, ઓપ્શન નંબર સીમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી? 7માંથી 4 જાય તો 3, 7માંથી 3 જાય તો 4, 43, આ પણ ઓપ્શન આવશે નહીં. ઓપ્શન નંબર ડીમાં જુઓ, બરાબર, ઓપ્શન નંબર ડીમાં 8માંથી 4 જાય તો 4, 7માંથી 3 જાય તો 4, એટલે 44 આની સાથે પેલું શું કહેવાય, આઇસોટોન છે, બરાબર? એટલે જવાબમાં શું આવશે? બી અને ડી. સમજ પડી દરેક વિદ્યાર્થી મિત્રોને? ક્લિયર ને? તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં દરેક વિદ્યાર્થીઓએ રાખવી, ઓકે? ચાલો, હવે કેટલાક સબ્જેક્ટિવ ક્વેશ્ચન પણ મેં અહીંયા લીધા છે. જો 1, 2 પછી અહીંયા 3, પછી 4th, 5th, બરાબર, પછી 6, 7 મેં કાઢી નાખ્યો છે વચ્ચેથી, એટલા માટે કાઢ્યો કે એ ન્યુક્લિયર કેમિસ્ટ્રીનો હતો, અને ન્યુક્લિયર કેમિસ્ટ્રી આપણે હજી ચલાવ્યું નથી, અને એડવાન્સમાં જ આવે, આપણા બોર્ડમાં અને જેડબલી મેઇનમાં નથી, બરાબર? પછી આ 9મો પ્રશ્ન પણ કરાવ્યો અને 10મો પ્રશ્ન પણ કરાવ્યો, બરાબર? એટલે અત્યાર સુધી એકથી વધારે ઓપ્શન સાચા હોય ને એવા 10 ક્વેશ્ચનો પૂછાના છે આ પાઠમાંથી, તો એ 10એ 10નું સોલ્યુશન મેં તમને અહીંયા કરાવ્યું છે, બરાબર? આ તમારા પ્રશ્ન બેંકમાં સૌથી વધારે અનુભવવાળા સવાલો મેં કીધા છે, બરાબર? ચાલો, હવે એક સબ્જેક્ટિવ ટાઈપનો ક્વેશ્ચન છે, બરાબર? અને એ સબ્જેક્ટિવ ટાઈપનો ક્વેશ્ચન હું તમને સોલ્વ કરાવું છું, બરાબર? દરેક વિદ્યાર્થીઓએ શું કરવાનું? જો આ જવાબ આપેલો છે, નીચે એની રકમ છે, શું છે? રકમ. તો હવે શું કરો, વિડીયો પોઝ કરી દો, બરાબર? અને દરેક વિદ્યાર્થીઓ હવે પછી જાતે ગણે, બરાબર? વિડીયો પોઝ કરી દેવાનો અને દરેક વિદ્યાર્થીઓએ જાતે પ્રયત્ન કરવાનો, બરાબર? એટલે આપણને પ્રેક્ટિસ થાય, અને પછી તમારો જવાબ ન આવે, બરાબર, તો તમારે વિડીયો જોઈ લેવાનો. ક્લિયર? ઓકે, ચાલો હું શરૂ કરું છું.
हाइड्रोजन परमाणु की कई संक्रांति की तरंग लंबाई एची प्लस ना वर्णपटनी बामर श्रेणी एन बराबर चार थी एन बराबर टू संक्रांति ने सामन हो એટલે કહેવાનો મતલબ શું છે આ દાખલાનો વિદ્યાર્થી મિત્રો કહેવાનો મતલબ શું છે કે હાઇડ્રોજન પરમાણુની તરંગ લંબાઈ અને હિલિયમ પરમાણુની તરંગ લંબાઈ સમાન થાય ક્યારે બરાબર એન બરાબર ચાર થી બે હિલિયમમાં તો હાઇડ્રોજનનું કહ્યું એમ તો પહેલાં તમને મેં આ દાખલો સ્વાધ્યાયમાં કરાવેલો બરાબર અને હું તમને વારંવાર કહું છું કે જેટલા વિદ્યાર્થીઓ જેડબલઈમાં સારા માર્ક્સ લાવ્યા છે ને ભૂતકાળમાં એ લોકોનું એનસીઆરટી બહુ જ સારું કમ્પ્લીટ હોય એટલે મેઇન તમારે તૈયાર કરવું હોય ને તો એનસીઆરટીની એક પણ બાબત તમને ન આવડતી હોય ને એવું ન બનવું જોઈએ તમારા માર્ક્સ કેમિસ્ટ્રીમાં આવે છે ચાલો હાઇડ્રોજન પરમાણુ માટે વન અપોન લેમડા ઇઝ ઇક્વલ ટુ આર એચ ગુણ્યા ઝેડ નો વર્ગ એ તો એકનો વર્ગ જ છે અને અહીંયા એન વનનો વર્ગ નથી ખબર અને એન ટુનો વર્ગ પણ આપણને નથી ખબર આને આપો ઇક્વેશન નંબર વન હવે એવી રીતના એચી પ્લસ પરમાણુ માટે લઈ લઈએ કોના માટે લઈ લઈએ એચી પ્લસ પરમાણુ માટે તો એચી પ્લસ પરમાણુ માટે વન અપોન લેમડા ઇઝ ઇક્વલ ટુ આર એચ ગુણ્યા બેનો વર્ગ ચાર એટલે ઝેડનો વર્ગ બરાબર પછી અહીંયા નીચે બેનો વર્ગ ચાર અને ચારનો વર્ગ સોળ બરાબર ચાલો આ ચારને અંદર ગુણી દો ચારને અંદર ગુણી દો તો વન અપોન લેમડા ઇઝ ઇક્વલ ટુ આર એચ કાઉન્સમાં ચારના છેદમાં ચાર એટલે એકના છેદમાં એક લખાય અને ચારના છેદમાં સોળ એટલે એકના છેદમાં ચાર લખાય બરાબર ઇક્વેશન નંબર બે હવે તમને કીધું કે હાઇડ્રોજન પરમાણુની ને હિલિયમ પરમાણુની તરંગ લંબાઈ સમાન છે તો તમે આ ઇક્વેશન નંબર એક અને બેને જો સરખાવો વન અપોન લેમડા સમાન અહીંયા સમાન આર એચ સમાન ઝેડ બરાબર તો અહીંયા એક છે અહીંયા વન અપોન એન વનના વર્ગ બરાબર વન અપોન વન થાય એટલે અહીંયા લખાય સમીકરણ નંબર એક અને સમીકરણ નંબર બે પરથી વન અપોન એન વનનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ વન અપોન વન તો એન વન ઇઝ ઇક્વલ ટુ વન આવ્યું ચાલો રેડી ઓકે હવે બાજુમાં જુઓ માઇનસ વન અપોન એન ટુનો વર્ગ તો અહીંયા માઇનસ વન અપોન ફોર એટલે એ પ્લસ થઈ જાય બંને એટલે વન અપોન એન ટુનો વર્ગ બરાબર વન અપોન ફોર થાય તો એન ટુનો વર્ગ બરાબર ચાર એટલે એન ટુ બરાબર કેટલા થાય બે તો એનો મતલબ એવો થઈ ગયો બરાબર કે જે સંક્રાંતિ છે બરાબર એ બેથી એક થાય બરાબર બેથી કેટલી થાય એક એટલે હાઇડ્રોજન પરમાણુ માટે બેથી એક સંક્રાંતિ અને હિલિયમ પરમાણુ માટે ચારથી બે સંક્રાંતિ બંનેની તરંગ લંબાઈ કેવી આવે સમાન આવો ક્વેશ્ચન પૂછાયેલો આઈઆઈટી 1993માં ખ્યાલ આવે છે દરેક વિદ્યાર્થીઓને બરાબર એટલે બહુ ક્લિયરલી છે જેડબલઈ એડવાન્સ એટલે એટલું બધું અઘરું ન આવે કહેવાય હા નો ડાઉટ આઈઆઈટીની એટલે વર્લ્ડની ચોથા પાંચમા નંબરની ટફેસ્ટ એક્ઝામ પણ તમારા કન્સેપ્ટ એક્ઝેક્ટલી ક્લિયર હોય ને એટલે તમને કોઈ પ્રોબ્લેમ ન આવે બરાબર આપણા ગુજરાતના સ્ટુડન્ટ્સોની તકલીફ જ એ છે કે નકરું ગુજરાતી ગુજરાતી વાંચે રાખે બરાબર મેઇનની તૈયારી કરે બરાબર પણ સાથે આઈઆઈટીની પણ તૈયારી કરવી જોઈએ ને થાય તમારાથી પણ થાય હું તમને જો આ રકમ સમજાવું છું તો તમે આરામથી કરી શકો ક્લિયર ચાલો નેક્સ્ટ આગળ વધીએ હવે સાંભળજો રકમ આપી છે એક ગ્રામ પરમાણુ ધરાવતા એક ગ્રામ પરમાણુ ધરાવતા હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન દ્રશ્યમાન શ્રેણીની સૌથી ઓછી ઉર્જા ધરાવતી અવસ્થામાં સંક્રાંતિ પામે છે ત્યારે ઉત્સર્જિત વિકિરણની ઉર્જા જણાવો જવાબ આપેલો છે જવાબમાં પાછળ જૂલ પ્રતિ મોલ નહોતું આ હું તમને કહી દઉં જવાબમાં તો સબ્જેક્ટિવ ક્વેશ્ચન હતો તમારે આખું કમ્પ્લીટ લખવાનું હતું બરાબર ચાલો હું તમને પહેલી વસ્તુ એક ગ્રામ એટમ હોય ને એક ગ્રામ એટમ એક ગ્રામ માટે પૂછ્યું છે તો એ પ્રતિ મોલ પરમાણુ કહેવાય એક મોલ પરમાણુ ગ્રામ એટમો ખાલી ગ્રામ નથી તમે પછી ભૂલ કાઢશો મારી આ તમારે પહેલા ચેપ્ટરમાં આવે એક ગ્રામ એટમ એટલે એક મોલ પરમાણુ થાય
तो तेवा समये एनी ऊर्जा शोधवानी, ऊर्जा एटले ई इज इक्वल टू शू करवानो शोधवानो। तो बधा विचारे के सर मोल परमाणु छे एटले एन ए इंटू एच सी बाय लेमड़ा, पण आपणी पासे लेमड़ा ज नथी तो फर्स्ट ऑफ लेमड़ा शोधवो पड़े, पण एवी रीते न कराय, हुं तमने बीजी रीत बताऊं। सांभळो, શ્રેણીની સૌથી ઓછી ઉર્જા ધરાવતી અવસ્થા, દ્રશ્યમાન શ્રેણી એટલે બામર, બામરની શરૂઆત બેથી થાય થાય સૌથી ઓછી ઉર્જા કયા કૂદકે મળે? તો આપણે શીખવાડેલું કે કોઈ પણ શ્રેણીનો પહેલો કૂદકો લેમડા મેક્સિમમ હોય, મ્યુ મિનિમમ હોય, મ્યુ અને ઉર્જા સમપ્રમાણમાં, તો એ પણ કેવું હોય, મિનિમમ જ હોય। तो पहलो कूदको ए सौथी ओछी ऊर्जा धरावतो होय, एटले बे थी केटला लेवाना, त्रण, बे थी केटला लेवाना, त्रण। तो हवे तमारे ऊर्जा शोधवी छे, ऊर्जा अने एक मोल माटे शोधवी छे, तो आपणुं मोलवाळुं सूत्र वापरवानुं। डेल्टा ई इज इक्वल टू, याद हशे, 13/12 गुणिया जेड स्क्वेर काउंसमां 1/2 / 4, 3/9। એકમ શું હતો? કિલો જુલ પર મોલ, એ તો પછી કિલો કાઢી નાખીશું આપણે, બરાબર ને? ચાલો, ઝેડ બરાબર તો એક જ લેવાના છે, એટલે શું લખાશે? 13/12 કૌંસમાં 9 × 4 = 36, 9 માંથી 4 જાય તો 5, આ વિધાઉટ કેલ્ક્યુલેટર થઈ જાય, બરાબર? 13/12 ગુણ્યા 5 કરો અને ભાગ્યા 36 કરો, બરાબર? તો હું કેલ્ક્યુલેટરમાં કરી જોઉં છું, 182.2 કિલો જુલ જવાબ આવે, 182.2 કિલો જુલ પર મોલ આવો જવાબ આવ્યો। ઓકે, હવે પહેલાં કિલો કાઢી નાખીએ, 182.2 × 10³ જુલ પ્રતિ મોલ થાય, બરાબર? અને આ બાજુ 2 પોઈન્ટ ખસી જાઓ એટલે 1.82 × 10⁵ જુલ પર શું મળી ગયું? મોલ। ક્લિયર? તો ઇટ ઇઝ યોર આન્સર, છે ને? એકદમ ઇઝી। ખાલી તમે અટવાવ ક્યાં? દ્રશ્યમાન શ્રેણીની ઓછી ઉર્જા ધરાવતી અવસ્થામાં, અહીંથી તમારથી દાખલો ન થાય, બરાબર? એટલે મેં તમને જુદી જુદી ટાઈપના ઘણા બધા દાખલા બતાવી દીધા, ઘણા બધા દાખલા બતાવી છે, એટલે તમારે પછી માત્ર ને માત્ર રીતો જોવાની રહે। ચાલો, રેડી? ચાલો, આ ઇન્ટિરિયર ટાઈપનો ક્વેશ્ચન, ઇન્ટિરિયર ટાઈપનો છે, તમારા આંકડામાં લખવાના હોય ને એમાં। તો ચાલો, પ્રા ડીજનરેસી લેવલ છે ને, હું તમને સમજાવું શું છે, એવું શું લખ્યું છે। -RH/9 ઉર્જા ધરાવતા હાઇડ્રોજન પરમાણુ માટે ડીજનરેસી લેવલ શું હોય? ડીજનરેસી એટલે શું? ડીજનરેટ કક્ષકોની સંખ્યા, અને ડીજનરેટ કક્ષકો કહેવાય। તો એવી કેટલી કક્ષાઓ છે, એવી કેટલી કક્ષકો છે કે જેની ઉર્જા સમાન છે, તો એ તમારે શોધવાની। હવે એ તમને ક્યારે મળે? કે જ્યારે તમને એલ ખબર હોય, કેમ કે એલ બરાબર 0 હોય તો એમ બરાબર 0, તો એની ડી જનરેસી લેવલ એક જ થાય, કારણ કે એક જ કક્ષક છે જેની ઉર્જા સમાન છે। જો એલ બરાબર 1 હોય તો પી કક્ષક હોય, તો પી કક્ષકમાં 3 કક્ષક હોય, પેટા કક્ષક, તો એની ડી જનરેસી લેવલ 3 થઈ ગયું। આપણને તો કુલ પૂછ્યું, આપણને તો ટોટલ પૂછ્યું છે, બરાબર? RH-9 ઉર્જા ધરાવતા હાઇડ્રોજન પરમાણુ માટે આપણે શોધવાનું છે, તો ગમે એમ કરીને એન શોધીએ। ઉર્જા તમને આપી છે RH-9, તો આપણું સૂત્ર છે E બરાબર 13.6 વાળું, પણ હું એમ જગ્યાએ આર જ લખું, Z²/N² લખાય, બોલો, 13.6 ન લખવું હોય તો આર જ લખાય ને, બરાબર? ચાલો, તો અહીંયા આપણે મૂકીએ -RH/9, આપેલી જ છે ઉર્જા ઓલરેડી, ઇઝ ઇક્વલ ટુ -RH, Z² એટલે 1² અને N² તો આપણે શોધવાનો છે, ક્લિયર? તો N² ઇઝ ઇક્વલ ટુ 9 થશે, તો N બરાબર શું થઈ ગયું? 3। હવે N બરાબર 3 માટે ડી જનરેસી લેવલ ચેક કરીએ, તો N બરાબર 3 ત્યારે L બરાબર 0, S અને આની એક જ પેટા કક્ષક, એટલે આનું ડી જનરેસી લેવલ 1 થાય। ચાલો, હજી L બરાબર 1 પણ પોસિબલ છે, P છે, આની 3 પેટા કક્ષક હોય તો એ ત્રણેય પેટા કક્ષકો સમાન ઉર્જા ધરાવતી હોય, તો એને ડી જનરેસી લેવલ 3 થઈ ગયું એનું। ચાલો, L બરાબર 2 હોય તો D કક્ષક થાય, D ની પેટા કક્ષક કેટલી હોય? 5,
तो એનું ડીજનરેસી લેવલ કેટલું થઈ ગયું 5 બરાબર તો પછી આપણે n બરાબર 3 માટે ડીજનરેસી લેવલ શોધવું હોય તો યોર આન્સર શું આવશે 5 પ્લસ 3 પ્લસ 1 એટલે 5 ને 3 8 ને 1 9 સમજ પડી દરેક વિદ્યાર્થીઓને ક્લિયર થઈ ગયું બરાબર ઓકે તો આવો ક્વેશ્ચન ખાસ પૂછાય દાખલામાં કંઈ હોય નહીં બરાબર પણ તમારે ધ્યાનમાં રાખવું પડશે કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો ઓકે ચાલો નેક્સ્ટ 12મો પ્રશ્ન જુઓ મેં ઇંગ્લિશ વર્કશીટ આપી હતી તમને જેડબલી એડવાન્સના એમસીક્યુ માટે અને અઘરા માટે એમાં આ ક્વેશ્ચન હતો મને સારો લાગ્યો એટલે મેં કીધું લાવો કરાવી દઉં તમને સાંભળો જ્યારે ઇલેક્ટ્રોન એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાય છે ત્યારે ગતિ ઉર્જા એક્સમાંથી એક્સ બાય ફોર થાય એટલે કહેવાનો મતલબ શું થઈ ગયો એનો ખબર તમને કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર એટલે ડેલ્ટા કે ઈ કહેવાય એને ગતિ ઉર્જામાં થતો ફેરફાર એક્સમાંથી એક્સ બાય ફોર થયો તો એક્સ બાય ફોર માઇનસ એક્સ થાય કે ન થાય ઓકે તો સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર શોધો તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા વચ્ચેનો સંબંધ તમને ખબર જ હશે કદાચ બરાબર તો શું થાય ડેલ્ટા પીઈ ખાલી પીઈ લખો તોય ચાલે માઇનસ ટુ કે ઇન્ટુ ઈ પણ આપણે ફેરફાર લીધો છે તો માઇનસ ડેલ્ટા કે ઈ લખાય હવે આ કિંમત અહીંયા મૂકવાની છે અને જોવાનું છે કે આમાંથી કયું સાચું છે બરાબર તો એનું સોલ્યુશન કરીએ આપણે ડેલ્ટા પીઈ ઇઝ ઇક્વલ ટુ બરાબર માઇનસ બે છેદમાં એક્સ બાય ફોર માઇનસ એક્સ એક્સ બાય ફોર માઇનસ એક્સ તો માઇનસ ટુ બરાબર એક્સ બાય ફોર માઇનસ માઇનસ પ્લસ ટુ એક્સ થાય છેદમાં 1 લખી દઉં ચાલો રેડી હવે આપણે લસા લઈ લઈએ બરાબર શું લઈ લઈએ લસા તો લસા કેટલો થાય 4 ઓકે ને 4 લસા થશે બરાબર બરાબર તો અહીંયા 4 તો છે જ એટલે માઇનસ 2x અહીંયા 4 વડે ગુણવા પડે એટલે 8x થઈ ગયા તો જવાબ આવ્યો 6x બાય 4 બરાબર એટલે 3 દુ 6 અને 2 દુ 4 તો આવો જવાબ આવે કે ન આવે ડેલ્ટા પીઈ સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર આવો આવે સમજ પડી ગઈ દરેક વિદ્યાર્થીઓને આમાં કુલ ઉર્જામાં થતો ફેરફાર પણ એ લોકો તમને પૂછી શકે તો જવાબ 3/2x આવશે શું આવશે 3/2x બરાબર દરેક વિદ્યાર્થીઓ વિડીયો પોઝ કરીને જ દાખલો ગણે ને પછી જ વિડીયો જોવે આખો બરાબર એટલે તમારું લેવલ ઘણું બધું ઊંચું થઈ જશે ચાલો રેડી ઓકે નેક્સ્ટ જોઈએ વેલોસિટી ઓફ ધ બ્રોગલી વેવ્સ ધ બ્રોગલી તરંગનો વેગ જણાવો તો ઘણા શું કરે ખબર આમનમ સીધું લેમડા બરાબર એચ અપોન એમ વી વેગ વી બરાબર એચ અપોન એમ લેમડા આમાં હોધે પણ ક્યાંય મળશે જ નહીં એને બરાબર એટલે એમ થાય ઓપ્શનમાં ભૂલ હશે બરાબર ખ્યાલ આવી ગયો પણ ઓપ્શનમાં કોઈ દિવસ મિસ્ટેક હોય જેડબલીમાં તો કોઈ દી નથી આવી ક્યારે તો એને તમારે લોજિકલી વિચારવું પડે કેવી રીતે ચાલો આપણું મેઇન સૂત્ર લેમડા ઇઝ ઇક્વલ ટુ એચ અપોન એમ વી છે ને તો આપણે વેલોસિટી શોધવાની છે એટલે એમ વી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન શું થાય લેમડા બરાબર ચાલો તો એમ વી ઇઝ ઇક્વલ ટુ લેમડા ચાલો સોરી એચ લેમડાની કિંમત તમને યાદ હશે કે જ્યાં મ્યુ બરાબર સી બાય લેમડા થાય તો અહીંયા 1/λ ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1/λ ઇઝ ઇક્વલ ટુ મ્યુના છેદમાં સી થાય તો આ 1/λ જ છે ને 1/λ જ છે તો ત્યાં શું મૂકવું મ્યુના છેદમાં સી તો સી ક્યાં લઈ લો ઉપર ચાલો હવે વેલોસિટીને સૂત્રનો કરતા બનાવો તો વી ઇઝ ઇક્વલ ટુ એચ સી અપોન એમ મ્યુ થાય એચ સી અપોન એમ મ્યુ હવે આમાંથી આગળ કંઈ થાય નહીં બરાબર તો આ તમારો આન્સર આપણે શોધી લઈએ બરાબર ચાલો કેવી રીતે આપણી પાસે સોરી મેં મિસ્ટેક કરી છો ઓકે એક મિનિટ આપણે વીને સૂત્રનો કરતા બનાવીએ અને એક જ મિનિટ ક્યાં ભૂલ થઈ છે સોરી એક જ મિનિટ બરાબર ચાલો આ એક એમ કમ્પ્લીટ જ હતું એમ વી અપોન લેમડા થશે ને તો અહીંયા લખું કે જ્યાં મ્યુ બરાબર સી બાય લેમડા
चलो लेमड़ा ने सूत्र नो करता बनाव तो सी बाय म्यू थे। ओके तो एम वी इज इक्वल टू एच, लेमड़ा एट्ले सी बाय म्यू थे, सी बाय म्यू, म्यू ने क्या जवा दो ऊपर, तो एम वी इज इक्वल टू एच म्यू अपॉन सी, एम ने नीचे ले लो तो वी इज इक्वल टू एच म्यू अपॉन एम सी, बराबर शू आम सी। तो आ तमारो जवाब, तो सी ना बाय वी नहीं आवे, एच म्यू, म्यू आ वी नहीं हो, म्यू छे, बराबर। जो कि तमने तो त्या क्यारेक म्यू अने व्यू सरखा लागे ने तो रकम में आपी दीधु है कि आ आना बराबर आवुं लेवुं एम। चलो कम्प्लीट छे ने, एकदम इजी प्रश्नों, बधा एडवांस लेवलना प्रश्नों छे। चलो जो, वॉट इज द मेक्सिमम नंबर्स ऑफ इलेक्ट्रॉन इन एन एटम दैट केन हैव द क्वांटम नंबर एन बराबर चार अने एम ई बराबर प्लस वन। तो कोई एक परमाणु में एन बराबर चार अने एम बराबर प्लस वन हो તેવા ક્વોન્ટમાં ધરાવતા વધુમાં વધુ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? આ શબ્દ તમને હેરાન કરશે અને આ શબ્દ તમને ભૂલ કરવા માટે પણ પ્રેરશે, સાંભળો। ચાલો, એન બરાબર ચાર છે, એન બરાબર કેટલા છે વિદ્યાર્થી મિત્રો? ચાર, તો અહીંયા લખું એન બરાબર ચાર। ઓકે ચાલો, તો એલ બરાબર ઝીરો, L બરાબર ઝીરો હોય ત્યારે M બરાબર ઝીરો હોય, એટલે આનો એક પણ ઇલેક્ટ્રોન કન્સિડર કરવાનો નહીં, કારણ કે એમનું મૂલ્ય પ્લસ વન હોય એવું જ ગણવાનું છે અને વધુમાં વધુ ઇલેક્ટ્રોન ગણવાના છે। ચાલો, L બરાબર વન ત્યારે M ઇઝ ઇક્વલ ટુ ત્રણ પેટા કક્ષક આવે વિદ્યાર્થી મિત્રો, પ્લસ વન, ઝીરો, માઇનસ વન। તો પ્લસ વનમાં વધુમાં વધુ કેટલા સમાઈ શકે? પહેલાં ત્રણ ભરાઈ જાય પછી બે, એટલે વધુમાં વધુ બે ભરાઈ શકે। તમે એક જ કન્સિડર કરો, સમજો, તમે એક જ કરશો, પણ મેં કીધું ને વધુમાં વધુ ઇલેક્ટ્રોન કેટલા ભરાય, તો કે બે, બે ઇલેક્ટ્રોન। હવે એવી જ રીતના એલ બરાબર ટુ હોય તો એમ ઇઝ ઇક્વલ ટુ બરાબર પ્લસ ટુ, પ્લસ વન, ઝીરો, માઇનસ વન, માઇનસ ટુ। તો આમાં પણ પ્લસ વનને, વનને જ કન્સિડર કરવાનું, એટલે એમાં પણ વધુ વધુ બે ભરાઈ શકે, બોલો। અને એન બરાબર ત્રણ છે તો એમાં પણ બે જ ઇલેક્ટ્રોન આવે ને, પ્લસ ત્રણ, પ્લસ બે, પ્લસ વન, ઝીરો, માઇનસ વન, માઇનસ ટુ, માઇનસ થ્રી। એમાં પણ પ્લસ વનને જ કન્સિડર કરવાની કીધી છે એણે, તો એમાં પણ બે જ ઇલેક્ટ્રોન આવે, બરાબર। એટલે કુલ ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે બરાબર, એ સંખ્યામાં કેટલો જવાબ આવશે? છ, ઇટ ઇઝ યોર આન્સર, એમાં ઈ જવાબ આવે, ક્લિયર? પેલા એ બી સી ડી ઈ ઓપ્શન આવતા ઘણી બધી વખત, તો એ માટે ઈ આપેલું છે, બરાબર। આવો પ્રશ્ન પૂછી શકાય નીટમાં, ક્લિયર? ચાલો નેક્સ્ટ આગળ વધીએ। હવે જો, હવે શું છે, રકમ આપી છે, જોઈએ। લેમડા ઝીરો અને લેમડા અનુક્રમે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ અને આપાત પ્રકાશની તરંગ લંબાઈ હોય તો ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનનો વેગ શોધો। ચાલો, તમને ખબર પડી જ ગઈ હશે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ એટલે લેમડા ઝીરો, તો આપણું વેગ શેના પરથી મળે? ગતિ ઉર્જા પરથી। તો કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ ઈ માઇનસ ઈ ઝીરો, સૂત્ર લખાય કે ન લખાય? ઈ માઇનસ ઈ ઝીરો, ચાલો લખાય ને। ચાલો, કાઇનેટિક એનર્જી એટલે વન હાફ એમ વી નો વર્ગ, ઈનું સૂત્ર એચ સી બાય લેમડા માઇનસ એચ સી બાય લેમડા ઝીરો, કારણ કે ઈ ઝીરો થ્રેશોલ્ડ ઉર્જા છે, તો થ્રેશોલ્ડ ઉર્જા સાથે સંકળાયેલી તરંગ લંબાઈને થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કહેવાય, બરાબર। હવે આનું સાદું રૂપ આપવાનું છે, વન હાફ એમ વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એચ સી કૌંસમાં વન અપોન લેમડા માઇનસ વન અપોન લેમડા ઝીરો થાય, બરાબર છે, ક્લિયર? ચાલો, વન હાફ એમ વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એચ સી કાઉન્સમાં લસા લઈ લ્યો લેમડા ઇન્ટુ લેમડા ઝીરો, તો લેમડા ઝીરો માઇનસ લેમડા ઉપર લખાય, બરાબર। હવે શું કરીએ, વીનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ ટુ એચ સી કાઉન્સમાં લેમડા ઝીરો માઇનસ લેમડા અપોન લેમડા ઇન્ટુ લેમડા ઝીરો, અને અહીંયા મૂકી દઉં એમ, કારણ કે એમ અહીંયા નીચે આવી ગયો। હવે વર્ગમૂળ લઈ લ્યો,
तो वी इज इक्वल टू अंडर रूट, अंडर रूट शू आवशे 2hc अपॉन m लैम्बडा 0 माइनस लैम्बडा अपॉन लैम्बडा इंटू लैम्बडा 0 बराबर। इट इज योर आंसर सी। एकदम इजी दाखलो, कोई ज तकलीफ नहीं पड़े, भले गम्मे की रकम मोटी हो, शू फरक पड़े। क्लियर थी गयु दरेक विद्यार्थियों ने? बराबर। तो आवा क्वेश्चनों क्यारेक हार्ड पेपर बनावाना होय ने त्यारे आवा प्रश्नों पूछी सके, पण आमा तमारी बुद्धि काम करवी जोईए। चलो हवे शुं छे 31मो सवाल, वेरी गुड क्वेश्चन। आने रिलेटेड एक क्वेश्चन जेडबली 2019 पूछायेलो। विद्यार्थी मित्रों आज शू कहेवाय, आजथी एक्जाम शुरू थाय छे जेडबली मेनની બીજી શિફ્ટની, પતી જશે ને પછી હું યુટ્યુબ પર જેડબલીના આખા પેપરના સોલ્યુશનો મૂકીશ, એમાં આ ચેપ્ટરના પ્રશ્નો હું લઈ લઈશ, તમે જોઈ લેજો દરેક વિદ્યાર્થીઓને સબસ્ક્રાઇબ કરી દેજો, ઓકે? ચાલો શું છે, ફોટો ઇલેક્ટ્રિક અસરમાં ગતિ ઉર્જા મેક્સિમમ વર્સિસ આવૃત્તિ અને મ્યુ ઝીરો, આ વી ઝીરો છે, વી ઝીરોને સ્ટોપિંગ પોટેન્શિયલ કીધેલું છે, વર્સિસ ફ્રિકવન્સી એટલે કે આવૃત્તિ ના આલેખના ઢાળનો ગુણોત્તર નીચેનામાંથી શું આપે છે? ઇલેક્ટ્રોનનો ચાર્જ ઈ આપે છે, પ્લાન્કનો અચળાંક એચ આપે છે, વર્ક ફંક્શન ઈ ઝીરો આપે છે, થ્રેશોલ્ડ ફ્રિકવન્સી મ્યુ ઝીરો આપે છે। તો તમારે મેં ઢાળવાળું મેં શીખવાડેલું જ છે, ક્લિયર? તો પહેલાં આપણે શું કરીશું, સૂત્ર લખીએ, કાઇનેટિક એનર્જી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ ઈ માઇનસ ઈ ઝીરો, બરાબર। સ્ટોપિંગ પોટેન્શિયલ મેં કીધેલું તમને થિયરીમાં ઈવી ઝીરો, સ્ટોપિંગ પોટેન્શિયલને શું કહેવાય, ઈવી ઝીરો, બરાબર। તમે વિડીયો જોજો ફોટો ઇલેક્ટ્રિક અસરનો, તો હું અહીંયા શું લખું, કાઇનેટિક એનર્જી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ ઈ એટલે એચ મ્યુ માઇનસ ઈવી ઝીરો, શું આવશે, ઈવી ઝીરો, ક્લિયર? હવે શું કરું કે સ્ટોપિંગ પોટેન્શિયલ વર્સિસ આવૃત્તિનું આલેખ દોરવાનો, તો આને આ બાજુ લઈ લો, તો ઈવી ઝીરો ઇઝ ઇક્વલ ટુ એચ મ્યુ માઇનસ કાઇનેટિક એનર્જી મેક્સિમમ લખાય, બરાબર। આ ઇક્વેશન નંબર 1 આપું, આ ઇક્વેશન નંબર 1ને y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c સાથે સરખાવો, c સાથે સરખાવતા, કારણ કે તમને કીધું છે ને મ્યુ ઝીરો વર્સિસ મ્યુનો આલેખ દોરવાનો છે, તો એક મિનિટ, મ્યુ ઝીરો અહીંથી ખાલી મ્યુ ઝીરો જ રાખવાનો છે y એક્સ પર, એટલે e કાઢી નાખવો છે, તો તમારે જો e કાઢી નાખવો હોય ને તો સમીકરણ નંબર 1ને બંને બાજુ ઈ વડે ભાગવું પડે, આ આપણું લોજિકલ કામ કહેવાય, ક્લિયર? તો ઈ વડે ભાગી દઉં તો અહીંયા સ્ટોપિંગ પોટેન્શિયલ જ આવશે, અહીંયા શું આવશે, સ્ટોપિંગ પોટેન્શિયલ, કારણ કે ઈ બાય ઈ એટલે ઈ કેન્સલ, પછી એચ બાય ઈ મ્યુ માઇનસ કાઇનેટિક એનર્જી મેક્સિમમ, બરાબર છે, કાઇનેટિક એનર્જી મેક્સિમમ, ક્લિયર ને? ચાલો હવે શું કરો કે આ ઉપરનું જે સમીકરણ છે એ સમીકરણને વાય ઇઝ ઇક્વલ ટુ એમએક્સ પ્લસ સી સાથે સરખાવો, એમએક્સ પ્લસ સી સાથે સરખાવો એટલે એનો તમને ઢાળ મળશે। તો જો વાય અક્ષ પર મ્યુ ઝીરો છે, એક્સ અક્ષ પર મ્યુ છે, મ્યુ ઝીરો વર્સિસ મ્યુ, તો અહીંયા ઢાળનું મૂલ્ય કોણ થાય, એમ, તો ઢાળ બરાબર એમ, અને આ એમ એટલે કોણ, એચ બાય ઈ, ક્લિયર થઈ ગયું, સમજ પડી ગઈ? પણ સર અહીંયા તો માઇનસ છે ને, આ સીધી રેખા પ્રકારનું ઇક્વેશન કહેવાય, ક્લિયર? ઓકે, એમ તો હું જો આને મારે એને પેલું ફેરવું હોય તો પ્લસ માઇનસ લખી શકું ને, પ્લસ કાઉન્સમાં તો એ માઇનસ જ થઈ જાય, ચાલો ક્લિયર? ચાલો આનો આપણને ઢાળ મળી ગયો। હવે કાઇનેટિક એનર્જી મેક્સિમમ બરાબર વર્સિસ મ્યુનો આલેખ દોરવાનો, તો હજી આમાંનામાં જ જઈએ, ચાલો તો શું લખાય, કાઇનેટિક એનર્જી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ એચ મ્યુ
माइनस एच म्यू जीरो, एच म्यू जीरो केम के आमां स्टॉपिंग पोटेंशियल मूकवानो कई मतलब नहीं ने, आपणे तो आवृत्ति मूक अने तमे खाली ई जीरो राखो तो कई वांधो नहीं, आपणे थोड़ो आंतरछेद जोईए छे, आपणे तो ढाळ जोईए छे। तो आने पण विद्यार्थी मित्रों वाई इज इक्वल टू एम एक्स प्लस सी साथे कम्पेर करो, तो वाई अक्ष पर शू लेवानुं कीधुं छे, काइनेटिक एनर्जी मेक्सिमम लीधेलुं छे बराबर, एम एक्स एक्स अक्ष पर शू लेवानुं छे म्यू तो लीधेलुं जे बराबर, अने प्लस सी। तो अहींया આ લેખ છે એના ઉપરથી ઢાળ બરાબર એમ અને એમ બરાબર એચ, તો બંનેના ઢાળ મળી ગયા, જે તમને પૂછ્યું છે એના શું મળી ગયા ઢાળ બરાબર। હવે શું કીધું છે તમને કે બંનેના ઢાળનો ગુણોત્તર, તો આને ઢાળ વન કહી દો અને આને ઢાળ ટુ કહી દો ચાલો, અથવા બંનેના ઢાળનો ગુણોત્તર એટલે કે મેક્સિમમ એટલે આ બીજું બરાબર, એટલે અહીંયા લખું કાઇનેટિક એનર્જી મેક્સિમમ વર્સિસ મ્યુ નો ઢાળ અપોન અપોન સ્ટોપિંગ પોટેન્શિયલ વર્સિસ મ્યુ નો ઢાળ। ચાલો આનો ઢાળ છે એચ, આનો ઢાળ છે એચ બાય ઈ, તો જવાબ શું આવે ઈ, તો આ બંનેના ઢાળનો ગુણોત્તર શું આપે છે તો કે ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન, જવાબમાં શું આવશે ઈ બરાબર। અહીંયા 1.6 × 10⁻¹⁹ ઘાત પણ શું કરી શકાય મૂકી શકાય, ક્લિયર ને બરાબર, એટલે આ રીતે તમારે ધ્યાનમાં રાખવાનું છે।